ભાવનગરના માર્કેટિંગ યાર્ડમાં ડુંગળીની બમ્પર આવક થઈ છે, ત્યારે ડુંગળીના 1,30,000 કટ્ટાની આવક થઈ છે. આવકની સામે ડુંગળીના ભાવમાં ઘટાડો છે, ત્યારે 150 થી 350 સુધી ડુંગળીના ભાવ બોલાયા. તો ડુંગળીની બમ્પર આવક થતા નારી ચોકડી પાસે નવું યાર્ડ પણ બનાવવામાં આવશે. લોકોને જંગલોમાં વૃક્ષો કાપીને જમીનો ન ખેડવા માટે સલાહ આપતા સાંસદ મનસુખ વસાવાએ એક ચોંકાવનારું નિવેદન આપ્યું. ભાજપના સાંસદ મનસુખ વસાવાએ નર્મદાના રાજપીપળા ખાતે કાર્યક્રમમાં પ્રવાસનને લઈને જણાવ્યું કે ઉદ્યોગપતિઓ આદિવાસીઓની જમીનો લઈ હોટેલ બનાવે છે. એટલું જ નહીં, મનસુખ વસાવાએ એમ પણ કહ્યું કે ઉદ્યોગકારોના નર્મદામાં અટાફીરા વધ્યા છે, હોટેલવાળાઓ અહીંના આદિવાસીઓની જમીનો લઈ તેમને નોકર બનાવે છે. જો તમે સાવધાન નહીં રહો તો નર્મદાના હાલ સાપુતારા જેવા થશે. તેમણે લોકોને એમ પણ કહ્યું કે પ્રવાસન માટે જો હોટેલવાળાઓને જમીન આપો તો તમે ભાગીદાર બનજો. આપણે સાચવવાનું છે કે સ્થાનિકોને જ વધુ રોજગારી મળે. રાજપીપળા પાસે જુનારાજનો રસ્તો મંજૂર થવા અંગે મનસુખ વસાવાએ આ નિવેદન આપ્યું, જેમાં તેમણે પ્રવાસન માટે આદિવાસી સમાજને સસ્તામાં જમીનો નહીં આપી દેવા માટે લોકોને અપીલ કરી હતી. ત્યારે જોકે તેમણે એમ પણ કહ્યું કે આવનારા દિવસોમાં નર્મદાના તમામ ગામડાઓ પ્રવાસન ધામ બનવા જઈ રહ્યા છે. આ રસ્તાઓનું કામ જે ચાલે છે, કેટલાક જો ઇન્ડસ્ટ્રી વાળા છે કે હોટલ ઉદ્યોગો વાળા આટા ફેરા મારે છે, એનાથી સાવધાન રહેજો ભાઈ. કોઈ જમીન આપી ના દેતા. સુરેશભાઈ અને આપો તો એને કેજો ભાગીદાર અમને બનાવો, કારણ કે આવનારા દિવસમાં જોજો આ જુનારા એવું પ્રવાસન ધામ વિકસાવો. કારણ કે આસપાસ તમે લોકેશન જોશો, તમે મારા કોઈ ફોટો જોઈને ઘણા બધા લોકો પ્રભાવિત થાય છે. તો વાસ્તવમાં ત્યાં પ્રત્યક્ષ જશે શું થશે કે આવનારા દિવસોમાં આ વિસ્તારનો જયારે પણ ડેવલપમેન્ટ થાય ત્યારે એનો લાભ સ્થાનિક લોકોને મળવો જોઈએ. જે પણ નાના મોટા હોટલ ઉદ્યોગ વેપાર ધંધા, મેં કહ્યું છે આટલું મોટું ડેવલપ થાય એનું સાપુતારાની જેમ સ્થાનિકે પણ હોટલોમાં મજૂરી કરે, એ મજૂરી કરે એવું સ્થિતિનું નિર્માણ આપણે થવા દેવું નથી. કોઈ કોઈ ખોટી વાતો કરતા હોય, કોઈ લોકોમાં ગેરસમજ ઊભી થાય, શબ્દશાહભાઈ કહીએ બહુ વિસ્તૃત પૂર્વક એટલે માહિતી એવું નથી. કેટલા અવડ ઝંડા હોય ને આપણું આપણે થાય છે ને એ બધું ગમે ના